नमस्कार विद्यार्थी मित्रों, आपणे अगाउना क्लासमां सापेक्ष फेरफार अने सूचकांक आ बन्नेनी विगत आपणे जोई लीधी छे। हवे शुरू करीए आपणे दाखला। तो आपणे स्वाध्याय 1.1 एनो पहेलो दाखलो लईए छे। आ पहेला दाखलानी अंदर ज त्रण रीत आपेली छे। तमने एम कीधुं छे अचल आधारनी रीते, पारंपरिक आधारनी रीते अने सरेराश रीते सूचकांक मेळवो। तो अहीं आपणे पहेला दाखलानी शरूआतनी जे पहेली रीत छे अचल आधार सूचकांक ई लईए छीए। तो हवे एना माटे पहेला दाखलानी रकममां ज आधार वर्ष आપેલું છે। તમને ઉલ્લેખ કરેલો હશે જ રકમમાં કે આધાર વર્ષ તમારે કયું લેવાનું છે। તો અહીંયા તમને કીધું છે કે આધાર વર્ષ તમારે 2008 લેવાનું છે। હવે 2008 ની સામે તમે ભાવમાં જુઓ તો કેટલા લખેલા છે 275। તો એનો મતલબ એવો થયો કે આપણે P0 બરાબર 275 લેવાના થશે। ફરીથી એક વખત પહેલા શું જોવાનું, અચલ આધારની રીત કે જેની અંદર આધાર વર્ષ છે એ બદલાતું નથી, અચલ રહે છે। અચલ રહે છે એનો મતલબ દરેક વખતે આપણે આધાર વર્ષ છે એ એક જ રાખવાનું છે। અને એ કયું રાખવાનું છે, તો કે દરેક દાખલાની અંદર તમને દર્શાવેલું હશે કે આધાર વર્ષ કઈ સાલ લેવાનું છે એ દર્શાવેલું હશે। અહીંયા પહેલા દાખલામાં તમારે આધાર વર્ષ 2008 આપેલું છે। તો 2008ની સામે 275 લખેલા છે। તો આ 275ને આપણે P0 બરાબર લેવાના થાય। P0 એટલે આધાર વર્ષનો ભાગ। હવે બીજું જોવું સૂત્ર કયું આવશે। આટલું નક્કી કરી લીધા પછી આપણે સૂત્ર જોવાનું, તો અચલ આધારે સૂચકાંક મેળવવો હોય તો એના માટેનું સૂત્ર છે I બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત। ચાલુ વર્ષ કોને કહેવાય, આધાર વર્ષ કોને કહેવાય એ મેં તમને સમજાવી દીધું છે। તે છતાં અત્યારે આધાર વર્ષ આપણું ફિક્સ થઈ ગયું છે। કયું છે, આધાર વર્ષ 2008 અને એમાં લેવાના છે આપણે 275। તો દરેક વખતે આધાર વર્ષ છે એની કિંમતની જગ્યાએ આપણે કેટલા મૂકશું, 275। ચાલુ વર્ષ એટલે આપણે એક પછી એક વર્ષ લેતા જોઈએ। આપણા દાખલાની રકમમાં 2008થી શરૂ કરીને 2015 સુધીની વિગત આપેલી છે। તો ફરીથી એક વખત સૂત્ર કયું આવશે, કે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100। ટૂંકમાં કહીએ તો P1 છેદમાં P0 ગુણ્યા 100 જે સૂચકાંકનું સૂત્ર છે એ જ છે, પણ અહીંયા એનું અર્થઘટન આપેલું છે। તો શરૂ કરીએ આપણે, જો પહેલું કોલમ વર્ષનું, વર્ષમાં આપેલા છે 2008, 2009, 10 અને ક્યાં સુધી 2015 સુધી આપેલી છે। વેતન આપેલું છે 275, 284, આ બંને વિગત પાઠ્યપુસ્તકમાં છે, રકમ છે આપણી। આ બે કોલમ છે, પહેલું અને બીજું કોલમ, બે આપણા દાખલાની રકમ છે। આપણે ત્રીજું કોલમ બનાવવાનું છે અને ત્રીજા કોલમની અંદર આપણે લખવાનું છે અચલ આધારે સૂચકાંક। તમે બધા જ યાદ રાખવા માટે ઉપર આ સૂત્ર લખી શકો છો કે ભાઈ કયું સૂત્ર કેને ફોલો કરવાનું આપણે, તો કે P1 છેદમાં P0 ગુણ્યા 100। ચાલો શરૂઆત કરીએ, તો 2008માં વેતન 275 આપેલું છે, તો અહીંયા અચલ આધારની રીત છે માટે પ્રથમ વર્ષનો જે સૂચકાંક છે એ શું આપે છે। એક નિયમ તમારે બધાએ યાદ રાખવાનો કે જ્યારે આધાર વર્ષ આપેલું હોય અચલ આધારે સૂચકાંક મેળવવાનું ત્યારે પ્રથમ વર્ષનો સૂચકાંક છે એ હંમેશા 100 જ આવે। તમે ગણતરી તમારે કરવી હોય તો પણ P1 છેદમાં P0 મૂકો તો 275ના છેદમાં 275 મૂકો અને ગુણ્યા 100 કરો તો જવાબ શું આવશે, 100 જ આવશે। તો અહીંયા એ આપણે દર્શાવવાની જરૂર નહીં, સીધા 100 તમે લખી શકો છો, મૂકી દેવાના સીધા 100। ત્યાર પછી 2009ની સાલમાં તમને આપેલા છે 284, તો આ 284 છે એને તમારે કેની જગ્યાએ મૂકવાના, ચાલુ વર્ષની ચલ કિંમત એટલે કે P1। તો P1ની જગ્યાએ તમે 284 લખો, P0ની જગ્યાએ તમે 275 લખો ગુણ્યા 100। કેલ્ક્યુલેટરની મદદથી તમે આનો જવાબ મેળવો તો એ જવાબ તમને મળશે 103.27। ત્યાર પછી વર્ષ 2010, 2010માં કેટલા આપેલા છે 289, 289 છે એ ચાલુ વર્ષનું વેતન છે એમ સમજી, બરાબર જે આપેલું છે એ ચાલુ વર્ષની જગ્યાએ મૂકવાનું
आधार वर्ष में फरी के मूकना 275 289 छेदमा 275 गुणिया 100 एट जवाब आ 105.09। हवे पछी 2011 साल, तो 2011 साल में आपेला छे 293, तो आ 293 छे ई चालू वर्षनू वेतन छे। आधार वर्ष में केटला लखवाना छे आपणे, अचल आधार छे एटले दरेक वखते आ जे किंमत छे छेदनी किंमत ए केवी आवशे, एक જ સરખી, એટલે કે 275 ગુણ્યા 100। એવી જ રીતે 2012 માં 297 આપેલા છે, 297 ફરીથી નીચે કેટલા લખશું આપણે આધાર વર્ષની કિંમતમાં, 275 ગુણ્યા 100। ત્યાર પછી 2013 માં કેટલા આપેલા છે, 313 313 ઉપર લખશું, નીચે કેટલા લખવાના થશે, 275 ગુણ્યા 100। જ્યારે તમારા તમે નોટબુકની અંદર આ દાખલો ગણતા હો ત્યારે તમારે બધાએ એક કાળજી રાખવાની છે કે તમે જ્યારે આ સાલ લખો ત્યારે 2008 એની સામે 275 લખ્યા છે તો ત્યાર પછી એક લાઈન છોડી દેવાની, એક લાઈન છોડી અને પછી 2009ની વિગત, ફરીથી એક લાઈન છોડી અને 2010ની વિગત, આ રીતે લખવાની ટેવ પાડજો, કારણ કે આ ગણતરી અહીંયા દર્શાવવી જરૂરી છે। ઘણા મિત્રોને ટેવ હોય, કેલ્ક્યુલેટરમાં સીધો જવાબ મૂકી દેતા હોય, આપણે એવું કરવાનું નથી। આ કોલમની અંદર આપણે આ બધું જ દર્શાવવાનું છે। P1 દર્શાવો, છેદમાં P0 દર્શાવો, ગુણ્યા 100 લખો, બરાબરની નિશાની કરો અને ત્યાર પછી જ તમારો જવાબ તમારે અહીંયા લખવાનો રહેશે। તો એવી જ રીતે 2013 પછી કેટલા આવે છે, 328, 328ના છેદમાં કેટલા આવશે, આધાર વર્ષ આપણું ફાઇનલ છે, રીચ ને ફાઇનલ બદલાતું નથી, 275 જ રહેશે, એટલે 328 છેદમાં 275 ગુણ્યા 100। એવી જ રીતે 345 છેદમાં કેટલા આવશે, 345ના છેદમાં પણ ફરીથી 275 ગુણ્યા 100, અને તમારા જવાબ છે કે તમારે અહીંયા દર્શાવતું જવાનું છે। મિત્રો, આ એક જ દાખલાની અંદર બાકીની બીજી બે રીત પણ છે, પણ પેલા આ એક રીત છે, અચલ આધારની રીત પેલી જ છે, એ બરાબર ધ્યાનથી જોઈ લ્યો, સમજી લ્યો। ફરીથી એક વખત પહેલાં શું કરવાનું, તો પહેલાં બે કોલમ છે એ આપણી રકમ છે, બરાબર, ટેક્સ્ટબુકમાંથી જોઈને જ તમે આ બે કોલમ બનાવી શકો છો। ત્યાર પછીનું ત્રીજું કોલમ જેમાં આપણે ગણતરી કરવાની છે, એમાં શું લખવાનું, અચલ આધારે જે રીતની ગણતરી આપણે દર્શાવતા હોય એ અહીંયા ઉપર લખવાનું, અચલ આધારે સૂચક। સૂત્ર કયું આવશે, તો સૂત્રમાં P1 છેદમાં P0 ગુણ્યા 100 આવશે। આ P1 અને P0નું અર્થઘટન આ રીતે આપેલું છે, જ્યારે અચલ આધારની રીત હોય ત્યારે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત આવશે, એનો મતલબ કે આપણી પાસે આધાર વર્ષ કેવું હોય, ફિક્સ હોય, જે રકમમાં દર્શાવેલું હોય। આ દાખલાની રકમમાં આધાર વર્ષ 2008 આપેલું છે, તો 2008ની સામે વેતનમાં જુઓ કેટલા લખેલા છે, 275, તો એનો મતલબ એવો થાય કે આધાર વર્ષમાં આપણે દરેક વખતે દરેક ગણતરી વખતે છેદમાં કેટલા લેવાના, 275। મિત્રો, એકદમ સરળ રીત છે, ફરીથી એક વખત ટૂંકમાં ખાલી યાદ રાખો કે જ્યારે આધાર વર્ષની રીતે સૂચકાંક મેળવવાનો હોય ત્યારે પ્રથમ વર્ષનો સૂચકાંક 100 સીધા મૂકી દેવાના, પછી શું કરવાનું, તો કે આધાર વર્ષમાં જે આપેલું છે એ દરેક વખતે છેદમાં લખતું જવાનું, ગણતરી એટલે સૂત્રમાં તમે કિંમત મૂકતા જાઓ, દરેક વખતે છેદમાં 275 જ આવશે, ઉપર કેટલા આવશે, તો ઉપર અહીંયા રકમમાં જે આપેલા હોય અહીંયા 284, તો ઉપર 284, 289, 289 સાલ પ્રમાણે લેતા જવાનું, છેદમાં 275 ફિક્સ ને ફાઇનલ ગુણ્યા 100, કેલ્ક્યુલેટરની મદદથી તમે બાકીની ગણતરી છે એ કરી શકો છો।